અને હવે આપણે સીધા લઈ જઈએ યુવરાજસિંહ જાડેજા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે ઘટના સામે આવી એમાં શ્રી શિક્ષણ મંત્રી વર્તમાન જીતુભાઈ અને કહી શકાય કે ભાઈ ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી એવાય સીધું સ્ટેટમેન્ટ આપ્યું કે આ પરીક્ષાનું પેપર જે છે એ લીક નથી થયું આ પરીક્ષાનું પેપરમાં ક્યાંક ને ક્યાંક ચોરી થઈ છે એટલે આ જે ઘટના છે એને કોપી કેસ ગણવામાં આવશે માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી એટલે કે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ બાબતે કહેવાનું કે અત્યારે જે અમારી પાસે જે આધાર પુરાવા છે જે વિદ્યાર્થીઓ દ્વારા પણ મળેલા છે એ આધાર પુરાવા અમે રાખી રહ્યા છીએ જે પરથી ફલિત થાય છે કે પેપર એ બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા અન્ય જગ્યાએ આ પેપર એ વાયરલ હતું તેના અધિકૃત આધાર પુરાવા સાથે અમે વાત કરી રહ્યા છીએ જે રીતે કહી શકાય કે પેપર પૂરું થયું બે વાગે અને અઢી વાગે જે રીતે સ્ટેટમેન્ટ આવ્યું અને સીધી ક્લીન એ આપી દેવામાં આવી કે આ પેપર છે એ કયા જગ્યાએ કોઈ જગ્યાએ ફૂટ્યું નથી આમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું કે તમારી પાસે કોઈ આધાર પુરાવા હોય તો તમે જાહેર જનતા જોગ રાખી શકો છો અમે એક્શન લઈશું આ સ્ટેટમેન્ટ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણીનું છે અને એના સ્ટેટમેન્ટના આધારે અમારી પાસે જે આધાર પુરાવા છે તે આધાર પુરાવાના ધ્યાનમાં રાખી અમે અત્યારે જે પેપર સોશિયલ મીડિયામાં ચાલુ પેપર દરમિયાન કહી શકાય કે અન્ય વોટ્સઅપ ગ્રુપમાં જે વાયરલ થયેલું એ વાયરલ થયેલું તેના સોશિયલ મીડિયા એવિડન્સ પણ અમે રજૂ કરીએ છીએ આ પેપર એ સોશિયલ મીડિયાના વોટ્સઅપ ગ્રુપમાં આ પેપર સોશિયલ મીડિયાના વોટ્સઅપ ગ્રુપમાં ચાલુ પેપર દરમિયાન ફોરવર્ડ કરવામાં આવેલું અને આ એક પુરાવો નથી આ જે પેપર છે એ સમય છે એક ને બારનો એક ને બાર એટલે પેપરનો સમય જે હતો એ હતો બાર થી બે અને આ એની પહેલાં આ પેપર બહાર નીકળેલું છે પેપર એના પછીનો જે બીજો પુરાવો છે એ બીજો પુરાવો પણ એ ફલિત કરે છે કે આ જે પેપર હતું એ સોશિયલ મીડિયાના બીજા ગ્રુપમાં એટલે કે વોટ્સઅપના બીજા ગ્રુપમાં સમય જે બતાવવામાં આવે છે એકને ચાર મિનિટ એક ને ચાર મિનિટે આ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ હતું જે વ્યક્તિ દ્વારા વાયરલ કરવામાં આવેલું છે એના નંબર પણ અમે અહીંયા રાખેલા છે આ નંબર ઉપરથી કહી શકાય કે માન્ય શ્રી જીતુભાઈ જે જગ્યાથી આવે છે એવા ભાવનગરમાંથી આ પેપર વાયરલ થયેલું છે આ પેપર માન્ય શ્રી જીતુભાઈના જે કહી શકાય મત વિસ્તાર અને જીતુભાઈ ભાવનગરથી આવે છે ત્યાંથી પાલીતાણા જે સંસ્થા ચાલે છે એ સંસ્થામાંથી એટલે કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાંથી વાયરલ થયેલું છે અને બીજું જે પેપર છે એ અન્ય જિલ્લામાંથી વાયરલ થયેલું છે ત્યારબાદ જે વિદ્યાર્થીઓ દ્વારા જે પુરાવાઓ મળ્યા છે અને એ પુરાવાના આધારે બીજા પુરાવા અમે રજૂ કરીએ છીએ કે જે સ્કૂલમાં નાની મોટી ચીટિંગ થઈ હોય એટલે કે સિંગલ ચીટિંગ મલ્ટી ચીટિંગ અને ઘણી એવી સ્કૂલો છે કે જેમાં માસ ચીટિંગના પણ બનાવો બનેલા છે તેના પણ અમે સ્કૂલના નામ જોગ ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર જોગ અને જે સીટ નંબર ઉપર જે વ્યક્તિએ ખોટું કર્યું છે